धोरण अग्यारना विद्यार्थी मित्रों नमस्कार। श्री मातृछाया ऑनलाइन एज्युकेशन में फरी एक बार आपनुं स्वागत करूँ छूँ। अंग्रेजी विषय विषय कोड 13 एनी अंदर ग्रामर विभागनी आजे आपणे प्रेक्टिस करवाना छीए। आजे आपणे आइधर ओर नाइधर नॉर ओर अने नाइधर आ चार विषय चर्चा करीशुं। दोस्तों आपणा पेपर नी स्टाइल मुजब आ एवा विभाग छे जे मोटा भागे तमे केरलेसली सॉल्व करता हो छो, पण दोस्तों जो तमारे टॉप लेवले पहोंचवुं होय, सारा मार्क्स टोटल तमारे प्राप्त करवुं होय, तो आवा नाना नाना मार्क्स जे छे एने जराय तमारे ओछू आंकवानुं नहीं, ए खूब महत्वना होय छे। अने ए सरवाळो ज कोई विद्यार्थीने घणो आगळ लई जतो होय छे। बीजुं आ एवी बाबतो छे के लगभग दरेक फील्डमां वपराय छे। तमारा स्कूल लाइफमां पण पूछाशे, कॉलेज लाइफमां पण पूछाशे, तमे कोई जॉब लक्षी परीक्षाओ आपता हशो तो एमां पण पूछाशे। ग्रामर विभाग तमारे लाइफ टाइम काममां आवानो छे, एम कहे चाले। अने लिटरेचरना आ एवा भाग छे जे दरेक अभ्यासक्रममां होय ज छे। तो आजनो वीडियो खूब गंभीरताथी लेजो। आज एवी रीते समझी लो कि भविष्यमां तमारे आइधर ओर नाइधर नोर ओर नाइधर आ बधा जे विकल्पो छे एनो उपयोग करवामां जराय तमारो हिचकिचाट थवी न जोईए, हेजिटेशन न थवुं जोईए। अने बिलकुल मोकळा मने तमे आ विभाग सॉल्व करी शको। चालो स्टार्ट करिए। आइधर ओर, आइधर ओर नो मतलब आ अथवा ते, बेमांथी एक पण हामां जवाब आपवो होय तो वपराय। बेमांथी एक પણ કેવો જવાબ હશે? પોઝિટિવ આન્સર આપવો હોય તો, એનાથી તદ્દન ઉલટું નાઈધર નોર ગુજરાતીમાં આ પણ નહીં તે પણ નહીં, બેમાંથી એક પણ નહીં। દાખલા તરીકે જો બેમાંથી એક પોઝિટિવમાં આપણે જવાબ આપવો હોય તો કોઈ આપણને પૂછે કે તમે કોલ્ડ ડ્રિંક લેશો કે ચા પીશો, તો આપણે હકારમાં જવાબ આપવો હોય તો શું કહીએ છીએ કે હું ના તો કોલ્ડ ડ્રિંક્સ લઈશ, સોરી હું કોલ્ડ ડ્રિંક્સ લઈશ અથવા તો ચા લઈશ, પણ બેમાંથી એક પણ નહીં એટલે ટોટલી નેગેટિવ આન્સર તમારે આપવો હોય તો નાઈધર નોરનો ઉપયોગ થાય। દાખલા તરીકે આઈ વિલ નાઈધર ટેક કોલ્ડ ડ્રિંક નોર ટી, હું ના તો કોલ્ડ ડ્રિંક લઈશ કે ના તો ચા પીશ। તો આ રીતે બંને વિકલ્પમાંથી કોઈ એકનો દરવાજો, એટલે કે બંનેનો દરવાજો ખુલ્લો છે, પણ કોઈ એક માટે આપણે સંમતિ આપી રહ્યા છીએ ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય। બંને દરવાજા બંધ કરી દેવા છે, બેથી એક, બંનેમાંથી એક પણ દરવાજો તમારે ખોલવો નથી, તો તમે ત્યાં નાઈધર નોરનો ઉપયોગ કરો છો। પછી ઓર, મિત્રો ઓર એન્ડ બટ સો આ બધાના, બીકોઝ આ બધાના ઉપયોગ તમે કન્જક્શન તરીકે પ્રાઇમરી સેક્શનમાંથી કરતા આવ્યા છો, એટલે તમારા માટે કદાચ આ શબ્દ નવો નથી। બીજું પેપર સોલ્વ કરતા હોય ત્યારે પણ બે ઓપ્શનની વચ્ચે ઓર મૂકેલું હોય તો તમે કોઈ એક ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો અને બીજો જે ઓપ્શન છે છોડી દેતા હો છો। તો બેમાંથી એક, એટલે એક તો ખરો જ, ઓકે, એટલે હકારાત્મક બાબતમાં બેમાંથી એક કહેવું હોય તો ખાલી ઓર વાપરી શકાય છે। ત્યાર પછી નાઈધર, એટલે કશું જ નહીં અથવા કોઈ પણ નહીં એવું કહેવું હોય, કોઈ પણ નહીં, તો તમારે નાઈધર એકલું વાપરવાનું કેટલાક વાક્યોમાં આવતું હોય છે। ફરી એકવાર મિત્રો ધ્યાન આપજો,
આઈધર ઓર હકારાત્મક જવાબ આપવો હોય, વિકલ્પ વાળો જવાબ આપવો હોય, ત્યારે તમે આઈધર ની સાથે પ્રથમ વિકલ્પ અને ઓર ની સાથે બીજો વિકલ્પ મૂકો છો. બિલકુલ નકારમાં જવાબ આપવો છે, વિકલ્પ બતાવ્યા પણ એ બંને વિકલ્પમાંથી એક પણ વિકલ્પ તમારે મંજૂર કરવો નથી, તો તમે નાઈધર નોર, આઈધરની માફક જ નાઈધરની સાથે પ્રથમ વિકલ્પ અને નોરની સાથે બીજો વિકલ્પ આવશે. ત્યાર પછી થર્ડ, મેં હમણાં જ કહ્યું કે આ કન્જંક્શનથી તમે સારા એવા પરિચિત છો, એટલે એના વિશે કદાચ તમે બેકગ્રાઉન્ડ તમારા મગજમાં ધરાવો છો. છતાં એ વાત કહી દઉં કે બેમાંથી એક અથવા તરીકે આ અથવા તે, બરાબર, આ અથવા તે, તો બેમાંથી એક કે ભાઈ દાખલા તરીકે તમે યુ કેન ટેક મિલ્ક ઓર ટી, તમે ચા લઈ શકો છો કે દૂધ લઈ શકો છો, દૂધ લઈ શકો છો કે ચા લઈ શકો છો, બેમાંથી એક બંનેની છૂટ નથી આપતા, ત્યારે ઓર વપરાય છે. નાઈધર એટલે એક પણ નહીં. દાખલા તરીકે કોઈ વિકલ્પ આપણને પૂછ્યા હોય તો એમાંથી એક પણ નહીં, તો ત્યારે તમે એકલું નાઈધર મૂકી શકો છો. દોસ્તો, તમને આ ચાર યુસેજીસનો અર્થ બરાબર મતલબ સમજાઈ ગયો હશે એમ માની અને હવે એની આગળ પ્રેક્ટિસ કરાવું છું. નોટપેડ જોડે રાખજો, તૈયાર રહેજો.